ને મિત્રો, મજામાં મિત્રો, આપણે ખબર છે કે એમ્સની આજે જે પરીક્ષા હતી એમાં મેથ્સની અંદર જે સમ પૂછાયેલા છે એમાં ખૂબ મજા પડી છે. બધાને કોમેન્ટ્સ આવી રહી છે કે સર બધું આવડી ગયું છે. મિત્રો, આનંદ તો થાય જ, સ્વાભાવિક છે કે જ્યારે એક એક માર્કની કિંમત હોય અને ગણિત અને રિઝનિંગમાં તમે પૂરેપૂરા માર્ક્સ લઈ રહ્યા હો તો મને પણ એટલો જ આનંદ થાય છે. અને જે લોકો સાવ નવા છે એ લોકો જરા જોશે કે તમને આવડે છે કે કેમ. જો તમને આવડતું હોય તો રાજી થજો, કારણ કે દરેક પરીક્ષામાં બસ આવું જ કંઈક હોય છે, ખાસ વિશેષ હોતું નથી. તો જરા જોઈએ કે કેવું પૂછાયેલું હતું. જેમ કે 11 થી 55 વચ્ચેની એવી કેટલી સંખ્યાઓ છે કે જે 7 વડે વિભાજ્ય અને 3 વડે અવિભાજ્ય. મિત્રો, આપણે બે વસ્તુ ખબર છે કે 7 વડે વિભાજ્ય હોય એટલે શું હોય, તો કે ભાઈ 7, 7 2 14, 7 3 21, 7 4 28, 7 5 35, 7 6 42, 7 7 49, 7 8 56 વગેરે વગેરે વગેરે. આ બધા 7 વડે વિભાજ્ય એટલા લેવાની છે. પણ 11 થી 55 એટલે આ જવા દી, આ 56 બરાબર, એટલે આ વધી ગઈ, તો આટલામાંથી જ લેવાની છે. બીજી એક વસ્તુનો પણ ઉપયોગ કરી શકો, શું કે 3 વડે અવિભાજ્ય છે. હવે મિત્રો, 3 વડે વિભાજ્ય છે એ કેમ ખબર પડે? તો વિભાજ્ય માટે એક નિયમ છે 3 વડેનો, તમે જાણો છો કે દાખલા તરીકે કોઈ એમ લખે કે 52, તો તમારે આ બેનો સરવાળો, 5 ને 2 7, તો એ 7 ને 3 વડે ભાગી શકાય છે? ના. દેટ મીન્સ કે આ 3 વડે અવિભાજ્ય છે, વિભાજ્ય નથી. મતલબ કે સરવાળા અંકોનો કરવાથી 3 વડે ભાગવાથી ખબર પડી જશે. જેમ કે 4 ને 1 5 બરાબર, તો એ 3 વડે વિભાજ્ય નથી, એટલે કે અવિભાજ્ય છે. આ આવી ગયું. ચાલો 2 ને 1 3, યસ 3 વડે, એટલે આ તો જવા દઈએ. ઓકે, પછી 8 ને 2 10, 3 ના પાડામાં નથી આવતું, ઓકે તો હવે લઈ લ્યો, કારણ કે આપણે અવિભાજ્ય જ ગોતવાનું છે. 5 ને 3 8, લઈ લ્યો. 4 ને 2 6, યસ 3 2 6, જવા દઈએ. 9 ને 4 13, બરાબર, તો નથી આવતું, તો લઈ લ્યો. તો ટોટલ 1 2 3 અને 4 એવી સંખ્યા મળી કે જે 7 વડે તો વિભાજ્ય છે જ, અને 3 વડે કેવી છે, અવિભાજ્ય છે. તો મિત્રો, આ સ્પીડમાં આ રીતે કરવાથી તમને ફટાફટ જવાબ મળી શકે છે. તો છે ને સેલું, તમે દરેક દાખલામાં જોશો કે કંઈક ને કંઈક નાની નાની વાતો જ છુપાયેલી છે. અને ધારો કે સાવ નવા છો તો બસ આવી નોંધ કરતા રહ્યો કે બસ આમાં કંઈ આવું હોય છે, અને બીજી વાર જ્યારે પણ પૂછાય ત્યારે તમને આવડી જાય. જોઈએ નેક્સ્ટ. મિત્રો, આ પ્રશ્ન પણ બહુ ફાઇન છે. પ્રશ્ન કંઈક આવો છે કે એક કબાટમાં કુલ 350 પુસ્તકો છે અને તે ફક્ત અંગ્રેજી અને ગુજરાતી ભાષાઓમાં છે. અંગ્રેજી અને ગુજરાતી ભાષાના પુસ્તકોનો ગુણોત્તર 4:3 છે. ગુજરાતી ભાષાના પુસ્તકો અંગ્રેજી ભાષાના પુસ્તકોના કેટલા ટકા હશે? મિત્રો, એક વાત સમજો કે જ્યારે તમને ગુણોત્તર આપી દીધા છે, ધેટ મીન્સ કે એ બેની સરખામણી તમે આપી જ દીધી છે, તો અહીંયા પુસ્તકો 350 હોય કે 250 હોય કે ગમે તે હોય, કારણ કે એને પૂછ્યા છે ટકા, તો ટકાને પણ આની સાથે કંઈ લેવા દેવા નથી. તો બેઝ આને બનાવો કે 4:3 એ શું છે. તો 4:3 એ શું છે, તો કે આ અંગ્રેજી છે, આ ગુજરાતી છે. મિત્રો, આનો અર્થ તમે જાણતા હશો કે 4:3 એટલે શું, કે દાખલા તરીકે કોઈ અહીંયા 40 લે, મતલબ કે અહીંયા તમે 10 વડે ગુણો છો, તો અહીંયા પણ 10 વડે ગુણો, એટલે કે 40 પુસ્તકો જો અંગ્રેજીના હોય તો ગુજરાતીના કેટલા હશે, 30. મિત્રો, આપણે ટકાવારીમાં જવું છે, બરાબર, એટલે અંગ્રેજી ભાષાને બેઝ બનાવવાનું છે. એટલે આપણે આ 4ના અંગ્રેજી ભાષામાં 100 જો મળી જાય ને તો મજા આવી જાય. તમે કહેશો મળી જ જશે ને સર, 25 વડે ગુણી નાખો. ચલો 25 ચોકું, તો કે 100, તો મેં અહીંયા 25 વડે ગુણ્યું ને, તો મારે અહીંયા પણ 25 વડે ગુણો પડે, 25 તેરી 75. ધેટ મીન્સ કે અહીં જો અંગ્રેજી 100 હશે તો ગુજરાતી કેટલા હશે, 75. મતલબ કે 100ના સાપેક્ષમાં 75% એ જ સીધો જવાબ મળી જાય છે. ધેટ મીન્સ કે પહેલો જ જવાબ હશે, કેટલા ટકા હશે, તો 75. તો મિત્રો, અહીંયા જો આપણે જોયું કે 350નો કંઈ ઉપયોગ જ નહીં આવે, કારણ કે જ્યારે ગુણોત્તર આપી દીધો છે અને પાછું પૂછ્યું છે ટકા, જો એમ પૂછ્યું કે કેટલા પુસ્તકો હશે તો ફરજિયાત આપણે અહીંયા જવું પડત. તો મિત્રો, આવી કંઈક વાત કે જે તમે સીધે સીધું જ, આ તો મેં અત્યારે ગણ્યું, પણ તમે જો આની પ્રેક્ટિસ થઈ ગઈ હોય તો તમે અહીંથી જોઈને સીધા કહી શકો કે આનો જવાબ 75% હશે. તો ગણિતની મજા મિત્રો આ જ છે, અને તમે લોકો બધા મોજથી ગણિત અને રિઝનિંગ કરી રહ્યા છો મને ખબર છે, કારણ કે તમારી કોમેન્ટ્સ મને મળી રહી છે. જોઈએ નેક્સ્ટ. મિત્રો, સાદા વ્યાજનો આ સમ છે અને થોડુંક આમ ટ્રિકી છે અને સરસ પૂછ્યું છે. જે પેપર કાઢ્યું છે એમને ખરેખર ધન્યવાદ કે
ટ્રિકી પૂછ્યું છે. વાત આવી છે કે સાદા વ્યાજે રૂપિયા 800નું 3 વર્ષના અંતે વ્યાજ મુદલ, સમજો, એટલે કે 800 રૂપિયાનું વ્યાજ મુદલ, એટલે આમાં વ્યાજ ભળી ગયું છે 120 રૂપિયા, એટલે કે 920 થાય. જો તેના વ્યાજ દરમાં 3% વધારો કરવામાં આવે તો પાછું વ્યાજ મુદલ કેટલું થયું હોત? એટલે વ્યાજ મુદલ આપ્યું છે, પાછા 3% વધારો કરવાનો છે, અને હવે વ્યાજ મુદલ કેટલું થાય? મિત્રો, એનો અર્થ એવો થયો કે તમે જો 800નું 3% લેખે ખરેખર વધારાના રૂપિયા કેટલા થાય છે એ જો ખબર પડી જાય તો એ વ્યાજ તમે આમાં ઉમેરી દો તો બસ એટલું જ વધારાનું વ્યાજ હોય. મુદલ ને વ્યાજ જે અગાઉ હતું એ તો આની અંદર પડેલું જ છે. ધેટ મીન્સ આપણી પાસે જે પેલું સૂત્ર છે ને, આઈ બરાબર પીઆરએન છેદમાં 100, એની અંદર આપણે જે વ્યાજ વધારાનું કેટલું છે તો કે પી તો 800 રૂપિયા જ રાખો અને 3% જ લ્યો, અગાઉ કેટલા તક કંઈ વાંધો નહીં, આપણે 3%નો જ વધારો છે તો આપણે એટલું જ ચેકિંગ કરવું છે, અને 3 વર્ષ છે તો એ બરાબર છે, અને છેદમાં 100. તો જુઓ જી, આ ઉડી ગયા, આ 8 તેરી 24 24 તેરી 72, તો 72 રૂપિયા તમારા વધે, મતલબ કે 920 રૂપિયા છે એમાં 72 રૂપિયા વધે. એટલે તમે તરત કહેશો કે સર 992 રૂપિયા છે એ હવે વ્યાજ મુદલ છે એ થાય. તો નવું જે વધારો કરવામાં આવે તો વ્યાજ મુદલ કેટલું થયું હોત? 992 રૂપિયા. છે ને મજા આવે એવું? તો જુદી જુદી રીતે થઈ શકે, પણ તમે જો આની અંદર લોજિક વાપરશો તો તમને ખબર પડી જશે કે ડાયરેક્ટ જ કરાય અને એ જવાબ આવી જાય. ઇઝ ઇટ ઓકે? જોઈએ નેક્સ્ટ. મિત્રો, સરાસરી, સરેરાશ, જે મધ્યક, એ જે કંઈ કહો એ પ્રકારનો એક આસમ મસ્ત છે કે 50 સંખ્યાઓની સરેરાશ 38 છે. એટલે કે મતલબ આમ 50 જેટલી સંખ્યા આપી છે અને એને સરવાળો કર્યો અને એને 50 વડે ભાગો એ સરવાળાને તો એ 38 આવતો હશે. જો તે 50 સંખ્યામાંથી 2 સંખ્યા 45 અને 55 છે બાદ કરી દેવામાં આવે તો બાકી બચેલી સંખ્યાઓનો સરેરાશ કેટલો થાય? મિત્રો, સૂત્રોમાં ન પડવા કરતા તમે માત્ર અનુસંધાન પકડશો ને તો એ સમજાઈ જાય. આપણને ખબર છે કે આવી કેટલી બધી સંખ્યા હોય છે, તો કે 50 સંખ્યા હોય છે. પછી એનો સરવાળો થતો હોય કે ન થતો હોય, અને એની અંદર કોઈક સંખ્યા હશે, એકાદ જગ્યાએ 45 હશે, એકાદ જગ્યાએ 55 હશે, તો આવી 50 સંખ્યા હોય છે. હવે આનો સરવાળો શોધવો હોય ને મિત્રો, તો તમને ખબર છે કે આ જે 50 સંખ્યા અને જે સરેરાશ છે એ બેનો ગુણાકાર કરો ને એટલે આ સરવાળો મળી જાય. એટલે કે 50 × 38 એટલે શું હોય? તો ભાઈ કે આ બધાનો સરવાળો. કારણ કે બીજી રીતે કહીએ તો તમને ખબર છે કે એક્સ બાર બરાબર સિગ્મા એક્સ આઈ છેદમાં એન, આ એન એટલે 50 અને એક્સ બાર એટલે સરેરાશ, બરાબર? તો એ બેનો ગુણાકાર કરો એટલે સિગ્મા એક્સ આઈ, એટલે કે તમને આ મળી જાય. હવે બસ 38 × 50 કરો. પણ મિત્રો, એક તમને બીજું કહું કે જો કોઈ પણ સંખ્યાને 50 વડે ગુણવા હોય ને તો તમારે શું કરવાનું કે પહેલાં 100 વડે ગુણી નાખો, મતલબ કે 3800, પછી એના અડધા કરી નાખો એટલે સીધો જવાબ મળી જશે, બરાબર? તો આ એક મસ્તી શોર્ટકટ. દાખલા તરીકે કોઈ એમ કે 50 × 22 કરવા જાય, એટલે તમે શું કરો 2200 અને સીધા જવાબ જ લખી નાખવાનો 1100, બરાબર? કારણ કે એના અડધા કરી નાખવાના. તો આવી કંઈક વાત. તો 1900 છે એ આપણે ખબર પડી ગઈ, પણ મિત્રો એમાં આ સંખ્યા ને આ સંખ્યા બાદ કરવી છે. હવે તમને ખબર છે કે 45 અને 55 એનો સરવાળો તો શું થશે? 100. એ તમારે બાદ કરવી પડશે. શું કામ બાદ કરવી પડશે? એ સંખ્યા આપણે બંને કાઢી નાખીએ છીએ, એટલે આ કાઢી નાખીએ આ કાઢી નાખીએ, એટલે સરવાળો ઘટી ગયો. અને હવે સરવાળો કેટલો થશે? તો કે 1800 થશે. હવે સરેરાશ ગોતવી હોય તો સરવાળો સિગ્મા એક્સ આઈ કેટલો છે? તો કે 1800 છે. અને એન કેટલા છે? તો હવે જો 50 હતા એમાંથી 2 નીકળી ગયા, એટલે કે 48. બસ જો આ જવાબ. તો 1800 ભાગ્યા 48 એ જવાબ. પણ મિત્રો, તમને ખબર છે કે છેદ ઉડતા હોય તો ઉડાડવા પડે, તો અહીંયા 1800 છે, 3 6 તેરી 18 અને 3 વડે એટલે 16 તેરી 48, બરાબર? હજી થશે, શું થશે? તો આના અડધા 300, આના અડધા 8, તો 300 ભાગ્યા 8. હવે 300 ભાગ્યા 8 કરો તો જવાબ મળી જશે. શું આવશે? 8 તેરી 24 6, આ 0, 8 7 56 88 64, 8 7 56, ચાલો શું શેષ વધશે? 4, પાછો 0 ઉતારો, બરાબર? એટલે પોઈન્ટ આવી જશે, 0.0 ઉતારો તો શું આવશે? તો 40 છે, 8 50 40, તો 37.5 એવું ક્યાંય છે, જરૂર છે. તો મિત્રો, આવી કંઈક વાત કે અહીંયા માત્ર જે આપ્યું છે
અને શું શોધવાનું છે, બસ એ વસ્તુનું અનુસંધાન પકડશો તો બહુ સહજ રીતે તમે એ વાત પકડી શકશો. મિત્રો, છેને સેલા સમ જોઈએ નેક્સ્ટ. મિત્રો, ક્ષેત્રફળમાં જરા ટ્રિકી પૂછ્યું છે પણ તમને આવડી જશે. લંબચોરસની એક બાજુનું માપ 3 મીટર છે અને વિકર્ણ 5 મીટર છે, તો આ લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. મિત્રો, જ્યારે લંબચોરસ શબ્દ બોલીએ છીએ એટલે આપણે ખબર છે કે આ પ્રકારનો કંઈક આકાર છે. હવે વિકર્ણ છે એટલે દાખલા તરીકે આ વિકર્ણ, હવે 5 હોવું અને 1 નું 3 હોવું એટલે તમને તરત ખબર પડે કે આ કાટકોણ ત્રિકોણની વાત છે. અને 3 અને 5 હોય તો એ કાટકોણ માટેની જે પાયથાગોરસ ત્રિપુટી, તો 3, 4 અને 5 જ હોય, રાઈટ? તો હવે તમે જ કહો કે 3, 4, 5 હોય તો જો આ બાજુ મોટી દેખાય છે, આ બાજુ નાની દેખાય છે, તમે ગમે ત્યાં લઈ શકો, આ 3 છે 4 છે, તો વાત પતી ગઈ. હવે તમને ખબર છે એકને તમે લંબાઈ કહો છો, એકને તમે પહોળાઈ કહો છો, અને જ્યારે ક્ષેત્રફળની વાત હોય તો એ એલ અને બીનો શું થાય છે, ગુણાકાર. તો આ 4 અને 3 નો ગુણાકાર થશે 4 તેરીને 12. તો આ જે લંબચોરસ છે એનું ક્ષેત્રફળ કેટલું થશે? 12. તો 12 ચોરસ મીટર એનો જવાબ છે. મિત્રો, તમે જ કહો કે આટલું સહેલું જો લાગતું હોય તો હવે સ્પીડ વધારજો, કારણ કે સ્પીડ એ જે કામ કરશો એમાં અન્ય પ્રશ્નો તમારા રહી ન જાય, એ તમારી ગણિત અને રિઝનિંગની સ્પીડ છે એનો પણ તમને ફાયદો થઈ શકે છે. તો અન્ય લોકોને વાર લાગે છે, તમે લોકો પ્રેક્ટિસ કરશો તો તમારો ઓછો સમય લાગશે. ફરીથી મિત્રો, પેપર કેવું હતું એ બહુ મહત્ત્વનું નથી, તમારી મહેનત કેવી છે એ મહત્ત્વની છે. કારણ કે ગામ સાથેની હરીફાઈ છે, મતલબ કે જેટલા લોકો પરીક્ષા દઈ રહ્યા છે એની સાથેની હરીફાઈ છે, બીજું કશું નથી. તો ફરીથી એક યાદ રાખજો કે પેપર જો સહેલું હશે તો આખા ગામને સહેલું હશે, જો અઘરું હશે તો આખા ગામને અઘરું હશે. પણ તમારી મહેનતને સૌથી પહેલાં તો તમારી જાત સાથે જ દરરોજ વધારતા જાઓ, વધારતા જાઓ, વધારતા જાઓ, અને પછી ખબર પણ નહીં પડે એમ ગામથી પણ આગળ તમારી મહેનત દેખાશે અને એ જ મહેનત તમને ઓર્ડર સુધી લઈ જશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. પણ હા મિત્રો, કેટલાક લોકો નવા છે એને ખબર નથી, તો તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરવું, લાઇક કરવું, કોમેન્ટ લખવી અને અન્ય તમારા જે મિત્રો છે એને શેર કરવાનું તો ભૂલવાનું નથી. વાત આટલી જ છે, કામ કરીએ, સાથે રહીને કામ કરીએ, જલ્દી આગળ વધીએ. અને ભરતી તમારા માટે ખૂબ આવી રહી છે, બસ તમારી રાહ જુએ છે, તમારી મહેનત બસ રંગ લાગે એવી હાર્દિક શુભેચ્છાઓ. એક મિનિટ, કોમેન્ટની હું રાહ જોતો હોઉં છું, જરૂરથી લખજો. હું દરેકની કોમેન્ટ વાંચું છું અને એ એક જેને કહેવાય કે આપણી ચેનલની દરેક મિત્રો એ કોમેન્ટ્સ વાંચતા હોય છે, એટલે જરૂરથી એકબીજા સાથે શેર કરીએ, આગળ વધીએ, જલ્દી આગળ વધીએ. વિશ યુ ઓલ ધ બેસ્ટ.